हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय पर्यावरण पाठ आपणो 21मो जीवा पिता देवी दीकरी बराबर। आजना पाठनी अंदर बाप दीकरीनी एम कहेवाय के वात करवामां आवी छे। जे रीते आपणा परिवारनी अंदर आ बन्ने सभ्ય મહત્વના છે બરાબર, કોઈ પણ પરિવારની અંદર દીકરી ના હોય, હે, જેના પરિવારની અંદર દીકરી ના હોય એ લોકો ખાસ કરીને આ વસ્તુ ખૂબ મિસ કરતા હોય છે કે મારે દીકરી નથી, હે, ખાલી દીકરા જ છે। શું કામ કે દીકરીને આપણે જોઈએ તો ભાઈ ઘણી જગ્યાએ એમ કહેવાય કે ભાઈ લક્ષ્મી માનવામાં આવે છે, ક્યાં કેવું કહેવામાં આવે છે ભાઈ દીકરી છે એ વાલનો દરિયો છે બરાબર। દીકરી હોવી એ તો એમ કહેવાય કે ભગવાનનું એક વરદાન હોય એવું માનવામાં આવે છે આપણી સંસ્કૃતિની અંદર, કે દીકરી જેમના ઘરે છે એ બાપ એમ કહેવાય કે એના ઉપર ભગવાનના બધા જ હાથ છે એવું પણ કહી શકીએ છીએ। એવા જ લોકોના ઘરે દીકરીનો જન્મ થાય છે। આજે એવા જ પાઠની આપણે જોઈશું। આયુષી બારીની નજીક બેઠી હતી, વાર્તાની શરૂઆત થાય છે। બહાર પવન હતો, ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી, અચાનક આયુષીએ છીક ખાધી, હાથ છીક। આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા, તેની માતાએ કહ્યું તે તમારા જેવી જ છીક ખાય છે, જો તમે અહીં ના હોત તો હું આ છીક તમને ખાધી છે એવું જ સમજી હોત। હવે આ વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે કે એ પરિવારની અંદર પતિ પત્ની અને એની દીકરી છે બરાબર, એની દીકરી એમ કે ભાઈ કે હોલની અંદર બેઠી છે અને અચાનક એને છીંક આવે છે। હવે આપણે ખબર જ છે કે મમ્મી પપ્પા જેવા લક્ષણો આપણામાં હોય છે, દરેક બાળકની અંદર પોતાના માતા પિતાના એમ કહેવાય કે લક્ષણો આપણે જોવા મળે છે, રૂપ રંગથી માંડીને આચાર વિચાર બોલવાની પદ્ધતિ આ બધી જ વસ્તુઓની અંદર આપણે એમ કહીએ। ઘણીવાર તમે ઘણા મોઢે સાંભળતા હશો ભાઈ તમે તમારા પપ્પા જેવા જ લાગો છો, અથવા તો ભાઈ એવું જ બોલો છો। એ જ રીતે અહીંયા આયુષી એ જે રીતે છીંક ખાય છે તો એના મમ્મી તરત જ કહે છે ભાઈ આ તમારા જેવી છીંક ખાધી, મને તો એવું જ લાગ્યું કે જાણે કે તમે છીંક ખાધી છે। આયુષી આ વાર્તાની અંદર પહેલું પાત્ર આવે છે, આયુષી પછી છે તેમની માતા અને પછી છે તેમના પિતા। છીકે છે શું તમારામાં પણ કોઈ એવી ટેવ કે કોઈ લક્ષણ એવા છે કે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય, તે શું છે, તે કોના જેવા હોય છે, તમારી ખાસ ટેવ અને લક્ષણો તે કોના જેવા છે એના વિશે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે બરાબર। કે જે રીતે આપણે આયુષ્યને જોઈએ છીએ એ જ રીતે એમ કે ભાઈ કે તમારા લોકોની અંદર પણ ભાઈ કઈ કેવી ખાસિયત હશે કે તમારા પરિવારના સભ્યો જેવી આદત હશે, તો પાઠ્યપુસ્તકની અંદર એ તમે કોષ્ટક પૂરી શકો છો કે ખાસ એવી ટેવ કે અથવા તો કોઈ એવા લક્ષણો હશે કે જે અથવા તમારા માતા પિતા જેવા હોય અથવા તો પરિવારના બીજા કોઈ સભ્ય જેવા તમને જોવા મળશે બરાબર। આગળ આપણે જોઈએ તમારો ચહેરો કે અન્ય બાબત પણ તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે, આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે શોધી છે, લોકો જ્યારે તમે તમારા પરિવાર કે કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે, તમને આવું કેમ લાગે છે, તમારા પરિવાર માટેથી માટે કોણ હસે છે, વ્યક્તિ ઈની માફક હસો છો। હવે મેં તમને કીધું કે પરિવારની અંદર ઘણા બધા સભ્યો હોય છે, દાદા દાદી કાકા કાકી બરાબર, ફોઈ પપ્પા મમ્મી ભાઈ બહેન, તો આમાંથી કોઈ પણ વ્યક્તિની આદત અથવા તો ભાઈ એનો દેખાવ આપણામાં હોઈ શકે છે બરાબર, એ આનુવંશિક એમ કહેવાય કે આપણામાં એ વસ્તુ હોય જ છે। દાખલા તરીકે કોઈનો ચહેરો એના પપ્પા
પપ્પા જેવો હોય કે એના મમ્મી જેવો હોય કે દાદા ઉપર મિત્રા હોય બરાબર, અથવા તો ભાઈ એની બોલવાની સ્ટાઇલ છે એ એના દાદા જેવી હોય, અવાજ એનો દાદા જેવો હોય કે દાદીમાના જેવા શબ્દ બોલતા હોય. હે, આપણે ઘણી વાર જોઈએ છીએ કે અમુક શબ્દ છે એ આપણે પકડી રાખીએ છીએ, એવું પણ બને છે. હે, તો એ રીતે આપણે જોઈએ તો આપણે એનાલિસિસ કરીએ, એના ઉપર વિચારીએ કે આપણા કોના જેવા લાગીએ છીએ, કોના જેવો અવાજ છે, એના ઉપર તમે તમારી જાતે લખી શકો છો. હું તો મારા પપ્પા જેવો લાગે છે, ઘણાને એમ થાય કે હું મારી મમ્મી જેવી લાગુ છું. હા, ઘણાનો ફેસ છે એ ભાઈ પપ્પાનો હોય ને મમ્મીનો હોય, 50-50 હોય છે ને. હા, એવું પણ બને. પછી આપણે જોઈએ છીએ કોણ કોની માસી છે. હવે આગળ આપણે એ પાત્ર પોઈન્ટ આવે છે, કોણ કોની માસી છે. મોટી દીકરીની દીકરી છે કિરણ, તારી માસીયાય બહેન છે, ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. બરાબર, કિરણનો દીકરો કોણ છે? સમીર. કિરણના દીકરાનું નામ શું છે એવું પૂછવામાં આવે તો એનું નામ છે સમીર. બરાબર, અને સમીરની તું માસી છે. બરાબર, આની તું માસી છે એવું કહેવામાં આવ્યું. કોને? ભાઈ આયુષીને. બરાબર, નીલમ નાના નાના નાની માંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો. તેઓનો આ નીલમ સાથેનો સંબંધ થશે, લખો, શોધી કાઢો. તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણ છે કે જેમની ઉંમર મોટા તફાવત હોય? કાકા ભત્રીજા, મામા ભણેજ, ભાઈ બહેન, તમારા વડીલો પાસેથી જાણો. હવે આ વસ્તુ પણ આપણે જોઈએ કે પરિવારના ઘણા એવા સભ્યો છે કે ઉંમર વચ્ચે ઘણો બધો તફાવત હોય, એ કાકા ભત્રીજા હોય કે બે ભાઈ બહેન હોય, બરાબર 8-10 વર્ષ કે 20 વર્ષનો ગેપ આપણે જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એકાદ પરિવારમાં આવા એક્ઝામ્પલ આપણે મળી શકે છે. બરાબર, અહીંયા આપણે નીલમનો પરિવાર આપ્યો છે, એના નાના નાની, બરાબર, પપ્પા મમ્મી, એના માસી, બધાનો પરિવાર આપ્યો છે. એ જ રીતે તમે તમારા પરિવારની પણ યાદી બનાવી શકશો. બરાબર, અલગ અલગ રીતે. પછી આગળનો પોઈન્ટ છે, તું તારા દાદીની પિતરાય બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે. આવો પ્રશ્ન કર્યો છે. આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? આગળનો આપણે પોઈન્ટ જોઈશું.
એકબીજાના સંબંધી છીએ એ કેવી રીતે ખબર પડે? તો નીલમ સમીર સાથે રમવા લાગી. નીલમ અને સમીર આ બે રમવા લાગે છે અને તે એની માતા કિરણને બોલાવી અને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા છે, જાડા વાકડિયા અને કાળા, સારું કે તેના વાળ મારા જેવા નથી, સીધા મુલાયમ અને બદામી. નીલમના નાની હસ્યા અને કહ્યું, હા તું તે વિચિત્ર જ નથી, મારા બહેનના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢી વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂર ના સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. હવે અહીંયા નીલમ છે એના મમ્મી અને એની નાની વચ્ચે કોઈ વાત થાય છે, ભાઈ આના વાળ છે, નીલમના વાળ છે એ એકદમ કાળા અને વાકડિયા ને એવા જ જોવા મળે છે, કે આજથી આગળની પેઢીની અંદર પણ કોઈ આવા જ વાળના વ્યક્તિઓ હતા. બરાબર છે, મેં તમને પહેલા જ કીધું, રંગ રૂપ વાળ બરાબર બોલચાલ જે પણ વસ્તુ છે એ આપણે વારસાગત જ મળે છે. બરાબર, આપણા વારસાની અંદર કોઈ ને કોઈ વ્યક્તિ સાથે આપણે ભાઈ એમ કહીએ ભાઈ કોઈ ને કોઈ વ્યક્તિ સાથે આપણે સરખા હોઈએ એવું આપણે ઘણી વાર ઘણી લોકો પાસેથી આપણે સાંભળવા મળશે. શું નીલમના વાળ તેની નાની જેવા વાકડિયા છે? હવે તમારા ભાઈ કે બહેનને કોઈ ખાસ લક્ષણો જુઓ, તે પિતરાય હોઈ શકે, જેમ કે આંખોના રંગ, ગાલ, ખંજર, ઊંચાઈ, પહોળાઈ, તીક્ષ્ણ નાક, અવાજ વગેરે લક્ષણો માતા તરફથી જ છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. ઉદાહરણ આપ્યું છે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં લખો. પાઠ્યપુસ્તકની અંદર એક ઉદાહરણ આપ્યું છે, અહીંયા લખું છું તો તમે પણ ઘરે નોટમાં લખજો. ખાસ કરીને પેલા ખાનાની અંદર લખેલું છે ખાસ લક્ષણ. બરાબર, તે કોના જેવું છે? પછી છે કોના તરફથી? તમારા વાળ કેવા છે? કાળા
ટૂંકા બરાબર આપણા નાક છે આંખ છે બરાબર ગાલ કાન આંગળા પગના આંગળા હાથ પગના આકારો એ બધા જેની અંદર આપણે વિવિધતા જોવા મળે છે બરાબર એ જે વિવિધતા છે એ વિવિધતા શું બતાવે છે લક્ષણો બતાવે છે કે આપણે કોના જેવા લાગીએ છીએ બરાબર અહીંયા નીલમ છે ઈ એના વાળ એની નાની જેવા થયા છે બરાબર ઈ જ રીતે તમારી અંદર પણ કોઈ કોઈ કોઈને કોઈ એના આપણે લક્ષણો મળેલા હશે આપણે ખબર જ છે કે આપણા પરિવારની અંદર કોઈ નાનો બાળક જ્યારે જન્મે છે ત્યારે ભાઈ બોલવાનું ચાલુ થઈ જાય કે આ એની મમ્મી જેવું દેખાય છે કે એના પપ્પા જેવા હાથ પગ છે હે ના કે એની મમ્મી જેવું છે કે એની સ્માઈલ એના પપ્પા જેવી છે હે આવું આપણે બોલવાનું ચાલુ થઈ જાય છે જેમ જેમ મોટા થાય એમ એમ આપણી અંદર આપણા મમ્મી પપ્પાના લક્ષણો આવતા જાય છે બરાબર વાળના રંગથી માંડી વાળની લંબાઈની અંદર પણ ખાસ એમ કહેવાય કે આ વસ્તુ જોવા મળે છે હવે ઘણી જગ્યાએ તમને શું જોવા મળશે કે પરિવારના મોટા ભાગના સભ્યો હશે તો એના સભ્યની અંદર તમે આગળ ભવિષ્ય ભૂતકાળની અંદર જાઓ તો એના દાદા બધાને વાળ ખરેલા હશે કાલ પડેલી હશે તો એ વસ્તુ શું બતાવે છે કે એના વારસાની અંદર ભાઈ આ વસ્તુ છે જ કે એના પરિવારના દરેક સભ્ય જે હોય તેને નાની ઉંમરમાં તો અથવા તો ભાઈ અમુક સમયે એમ કહેવાય કે લોકોના વાળ માથાના ખરી જ જાય છે અને માથાની અંદર ટાલ પડી જાય છે બરાબર એ વારસાગત લક્ષણો છે એવું આપણે કહી શકીએ છીએ આવી જ રીતે એક આગળનો પોઈન્ટ છે શું આ અરીસો છે બીજો આપણે આગળ પૂછેલું છે એ જોઈએ શું તમે જાણો છો કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તેમના કેટલા ઊંચા આ છો તે લખો તમે જ્યારે મોટા થશો ત્યારે એમ કે ભાઈ કે તમારી હાઈટ કેટલી હશે બરાબર આપણે ખબર જ છે કોઈ અમુક ઉંમર સુધી આપણા શરીરનો વિકાસ થાય છે વધીને ખાસ કરીને આપણે જોઈએ 15 કે 18 વર્ષ સુધી આપણી શારીરિક વિકાસ થાય છે શારીરિક અને માનસિક વિકાસ બરાબર આપણે પહેલા ધોરણમાં હતા એવા જ આપણે કોલેજમાં દેખાય છીએ નહીં જેમ જેમ આપણે એક એક ધોરણ આગળ વધીએ છીએ એમ એમ આપણી ઉંમર વધતી જાય છે એક દિવસ પૂરો થાય બીજો દિવસ પૂરો થાય એ રીતે આપણી એમ કહેવાય કે ઉંમર વધતી જાય છે અને ઉંમર વધે છે એની સાથે સાથે આપણો શરીરનો વિકાસ પણ વધતો જાય છે બરાબર ને તો આપણા શરીરની અંદર પણ ઘણા ઘણા ફેરફાર આપણે જોવા મળે છે આપણા હાથ પગ આંખો બરાબર વાળ એ બધા જ લાંબા ટૂંકા થતા આપણે જોવા મળે છે બરાબર એ જ રીતે અહીંયા અરીસાનું ચિત્ર આપ્યું છે કે બાજુના ચિત્રને જુઓ શું મીના અરીસાની સામે ઊભી ઈ છે ના આ તેની જુડિયા બહેન છે હવે આવા અપવાદના કિસ્સા પણ બને છે હાલની અંદર જોડિયા ભાઈ બહેન અથવા તો કોઈ જોડિયા હવે આ શબ્દ પણ તમે સાંભળેલો છે કે જોડિયા ભાઈ બહેન હોય તો એ કેવા હોય બહેન હોય કે ભાઈ હોય બરાબર તો એ કદાચ રૂપ રંગ બધું સરખું આપણે જોવા મળે એની અંદર આપણે તફાવત જોવો હોય તો ભાઈ આપણે જોઈ શકતા નથી ભાઈ આમાં બેન છે કે કોઈ ભાઈ છે એ ઓળખવો તો આપણે મુશ્કેલી પડે ફેસ ઉપરથી આપણે ઓળખી શકતા નથી જે જોડિયા ભાઈ બહેન હોય એના મોઢા આવ ભાવ બરાબર બધું સરખું હોય ક્યાંક જ એવું માઇનસ પોઈન્ટ હોય કે જ્યાં એવું તમને ખ્યાલ આવી જાય કે આ બાળક આ છે અને આ બીજું બાળક છે એવું આપણે ત્યારે ખબર પડે છે શું તમે ગૂંચવાયા ગયા તેના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા એ વખતે મમતાની મસ્તી માટે મીનાએ ઠપકો આપ્યો હવે આગળનું પાત્ર આવે છે આપણે જોઈએ મીના કોણ આવે છે મીના બરાબર મીના છે એ અરીસા પાસે ઊભી હતી અને એની જુડવા બહેન
છે એ પણ એની સાથે હતી એટલે એના મામા ગૂંચવણા કે ભાઈ આ કોણ છે હે અને મીનાએ ઠપકો આપતા કહ્યું ઘણી વખત મમતા તેના માસા સાથે મજાક કરે છે અને કહે છે કે હું મમતા બહાર ગઈ છે મીના અને મમતા આ બે છે એ કોણ છે જુડવા બેઠા છે બરાબર હવે એને ઓળખવી એકબીજાને અઘરી બનતી હતી એના માસા કે એના ફુવા કે કોઈ આવે ને એ કોઈ આસાનીથી ઓળખી શકતા નથી જે લોકો એમ કહેવાય કે એની સાથે રોજબરોજ રહેતા હોય એના પપ્પા મમ્મી કે દાદા દાદી તો એ લોકો આસાનીથી ઓળખી શકે પણ ક્યારેક આપણે એના ઘરે જઈએ તો ભાઈ આપણે જોવા આ બાળકોની અંદર એક સરખા દેખાતા હોય તો ભાઈ આપણે ભૂલ ખાઈ જાય છીએ આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું આગળની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું નમસ્તે।